સમયમાં પણ નથી જઈ રહી અને તેમાં પણ જ્યારે શિક્ષણ જગત સાથે જોડાયેલી આવી ઘટનાઓ સામે આવે તો શિક્ષણ વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા થાય છે. સૌથી પહેલા તો આજે આપણે જે ડિસ્કસ કરીએ તો આપણે બે ચીજ છે, આપણે કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે એક ચીજ છે કે પ્રથા છે અને બીજું ચીજ છે કે ડિગ્નિટી ઓફ વુમેન. આપણે બંને અત્યારે મિક્સ કરીએ છીએ, બંને અલગ કરીને બંને સાથે જોડાયેલી અમને બંને ડિવાઈડ કરી. જે પ્રથા છે આપણી કે આ જે બહેનોને આ ત્રણ દિવસ બહાર નહીં જવાનું એ, એનું પછી એક વાત કરું. સૌથી પહેલા આ ડિગ્નિટી ઓફ વુમેન 2020 ની વાત કરો, 2019 લો યા 2001 લો કે એના જૂની ની વાત કરો, 1800 ની બી વાત કરો, કોઈ બી બહેનને તમે આવી રીતે અંડરવેરો કઢાઈને ના જોઈ શકો કે ભાઈ એ પીરિયડ ટાઈમ્સમાં છે કે નહીં. એ ડિગ્નિટીની વાત છે. આજની ને જૂનાની પેટ્રાઇકલ સોસાયટી હતી કે કોઈ બી સોસાયટી હતી, આ અલાઉ ના થઈ શકે. એટલે આજની તારીખમાં બી આ થાય છે એટલે આપણે બધાએ, તમે હું, આપણા દેશે ચુલ્લુભર પાણીમાં ડૂબી મરવું જોઈએ. કે આમ આપણે ચાંદ તારા પર જવાની વાત કરીએ છીએ, મોટી મોટી વાતો કરીએ છીએ અને ફાઇનલી દીકરીઓને અંડરવેર દેખાડવાની વાત ચાલી રહી છે. આ બંને કોન્ટ્રાસ્ટ છે અને આ દીકરીની ડિગ્નિટી પર છે અને આની પર સખ્ત પગલાં લેવા જોઈએ. અને આટલે થેન્ક યુ, મારે એટલે આ વખતે સીએમ સાહેબને થેન્ક યુ કેવું છે, કારણ કે લાસ્ટ ટાઈમ જયારે પેલા બહેન જોડે ફૂટબોલ રમાયું હતું ને, એમના ધારાસભ્યએ ફૂટબોલ રમ્યું હતું ત્યારે સીએમ સાહેબ કશું નહોતું બોલ્યા, પણ ચલો આ વખતે બોલ્યા તો સારું, થેન્ક યુ સાહેબ. ત્યારે સીએમ સાહેબ બોલ્યા પછી આ બધી નેશનલ કમિશન ને બધા જાગ્યા અને બધી બહેનો પહોંચી ગઈ છે અને હવે થશે શું ખબર નહીં, કારણ કે આ હાઈ પ્રોફાઇલ કેસ છે. કારણ કે મારે કોઈ સંપ્રદાયની અગેન્સ્ટમાં વાત નથી કરવી, નથિંગ પર્સનલ અગેન્સ્ટ, કારણ કે હું પોતે સ્વામિનારાયણના ગુરુકુલમાં અહીંયા ગાંધીનગરમાં લેડીઝ દીકરીઓનું છે, બહુ જ સરસ ચાલે છે ને અહીંયા જે આ સેમ આવું જ ગુરુકુલ અહીંયા છે ને આ રીતે ચાલે છે. એટલે મને પોતાને ખબર નથી પડતી કે આ અગર તમે એક એક એમઆર કામ કરતા હો, શું કહેવાય, ગુરુકુલની અંદર એની એની પ્રણાલીમાં કામ કરતા હો તો કંઈકમાં કંઈક ચાલતો ને બીજામાં ચાલતો એ પોસિબલ નથી. એટલે આ બધું થોપેલું છે, બેઠાયેલું છે. હવે જે મેડમે તમે વાત કરી કે આપણે બહેનોને જે આ ત્રણ દિવસની મળતી હતી, શું કહેવાય, રજા તો ના કહે પણ જે રેસ્ટ કરવા મળતું હતું એ બહુ જ સારું હતું. તો હજી પણ કહું છું, કારણ કે જયારે પીરિયડ આવે છે ત્યારે બોડીમાં બહુ ચેન્જીસ આવે છે. પૂછો અહીંયા 80-90% એટલે 10-8-9% બહેનો ગોળી ખાય છે પીરિયડ વખતે. પહેલા 3 દિવસ ગોળી ખાવી પડે છે, પેન કિલર ખાવી પડે છે અને કામ કરવું પડે છે. એટલે ઇટ્સ અ વે ઓફ લાઈફ, વી ટેક ઇટ એઝ અ વે ઓફ લાઈફ, વી ટેક ઇટ પોઝિટિવલી. પણ અગર તમે બહેનોને કહો કે તમે, કારણ કે આ સ્કૂલમાં બહેનોને બેઝમેન્ટની અંદર બેસાડવાના, જમવાનું નહીં અડવાનું, આમ તેમ, એટલે આ એક ખોટી પ્રથા છે જે આ લોકોએ પોતાના ફાયદા માટે ટ્વિસ્ટ કરીને વાપરે છે. શું કામ, હવે એ કહી દો. કારણ કે ભાઈઓને એવું બતાવવું છે, યુનો જે પાવર, જે પાવર સેન્ટર કહેવાય ને કે અમારે કંટ્રોલ કરવું છે, અમારે લાઈફ, વી વોન્ટ ટુ કંટ્રોલ લાઈફ ઓફ બહેનો. અને એટલા માટે બહેનોના લાઈફ કંટ્રોલ કરવા માટે એ લોકો આવી તો બધું નાટકો કરીને બહેનોના, બહેનોને કંટ્રોલ કરવા માંગે છે. એટલે જયારે આપણે આ બધું આજને જોઈ રહ્યા છીએ ત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આની ઉપર બોલીએ. હવે હવે ફાઇનલ પોઈન્ટ તો બેન તમે કહી રહ્યા છો કે આ દીકરીઓએ અવાજ ઉઠાડ્યો, લેટ મી ક્લેરિફાય વન થિંગ, કે દીકરીઓ ચૂપ બેઠી હતી, પછી એમની એક બહેનને કહ્યું જે બીએ ભણેલી હતી અને બહેને જવાબ ઉઠાવ્યો. એટલે આજે મારે આ પેરેન્ટ્સોને કેવું છે કે ભાઈ પેરેન્ટ્સો, તમારે, તમે દીકરીઓને સક્ષમ એટલી નથી બનાવી શકતા કે જ્યારે આ 60 દીકરીઓ સાથે, 60 દીકરીઓ કોઈ ઓછી ના કહેવાય ને, જયારે 60 સાથે થતું હતું ત્યારે એટલીસ્ટ એક દીકરી તો જવાબ ઉઠાવતે. તમે જયારે એ લોકોને આવી જગ્યાએ ભણવા મોકલો છો એમાં તો શીખવાડે સચ્ચાઈ, સચ્ચાઈ માટે કરવાનું, તો આ દીકરી તો સાચી હતી તો એ લોકો સચ્ચાઈ માટે અવાજ ના ઉપાડી શક્યા. કેમ ના ઉપાડી શક્યા? કારણ કે પેરેન્ટ્સ એ લોકોને દબાવીને રાખે છે. પેરેન્ટ્સ કહે છે કે તું બોલશે તો આપણા સમાજનું નામ બગડશે. અરે ભાઈ, તમારું સમાજનું કશું નથી જોવાનું, તમે તમારી પહેલા દીકરીનું તો જુઓ. કારણ કે અગર જે દીકરી સાથે તમે, દીકરી, આપણે નાનું બાળકને, નાનું એટલે 7-8 વર્ષના બાળકને તમે આમ કપડાં, એ પોતે ખબર છે કેટલું એને કોઈ જોયું તો એને શરમ આવે છે, એનું થાય છે, તો આ તો બિચારી દીકરીઓ છે. તમે અંડરવેરો કઢાઈ કરીને બતાવો, અમે કઈ ભાઈઓને અંડરવેરો કઢાઈ કરીને જોઈ રહ્યા છીએ? એટલે પોઈન્ટ અત્યારે એ છે કે આ લોકોની બિચારી દીકરીઓની મનોસ્થિતિ શું થઈ હશે. ઇટ ઇઝ લાઈક સામાજિક જે વિચાર